મિત્રો આજે આપણે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ વિશે શીખીશું પરંતુ એ પહેલા આપણે અવયવ પાડો અને અવયવ આપો આ બંને વચ્ચે થોડો તફાવત છે એ જોઈ લઈએ આપણે એક સંખ્યા લઈએ અઢાર હવે આ અઢારના અવયવ પાડીએ એટલે કે અઢાર કોના કોના ઘડિયામાં આવશે તો તમે કહેશો કે અઢાર એક અઢાર એટલે કે અઢાર ગુણ્યા એક આ રીતે કોઈ બીજી જોડ અવયવની આપવી હોય તો તમે કહેશો કે નવ ગુણ્યા બે નવ બે અઢાર એ જ રીતે કોઈ ત્રીજી જોડ આપવી હોય તો તમે કહેશો કે છ ગુણ્યા ત્રણ છ ત્રણ અઢાર આ અવયવ પાળ્યા કહેવાય પરંતુ આપણને એમ કહે કે અઢારના અવયવ આપો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ અઢાર અને એક તે જ રીતે નવ અને બે અને તે જ રીતે છ અને ત્રણ આમ અઢાર એક નવ બે છ અને ત્રણ આ બધા અઢારના અવયવ છે તેને આપણે આ રીતે પણ લખી શકીએ એક બે ત્રણ છ નવ અને અઢાર હવે આપણે શીખીએ અવિભાજ્ય અવયવ એક ઉદાહરણ દ્વારા આપણે આ શીખીએ કોઈ એક સંખ્યા લઈએ છત્રીસ તેના આપણે અવયવ આપીએ ચાર ગુણ્યા નવ પરંતુ ચાર અને નવ એ અવિભાજ્ય સંખ્યા નથી આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે કે એવા અવયવ કે જે અવિભાજ્ય સંખ્યા હોય તો અહીંયા આપણે ફરીથી ચારના અવયવ પાડીએ ચારના અવયવ થશે બે ગુણ્યા બે અને નવ જેમના તેમ હવે આપણે આ નવના પણ અવયવ પાડીએ બે ગુણ્યા બે જેમના તેમ અને નવના અવયવ પાડીએ તો થશે ત્રણ ગુણ્યા ત્રણ આમ છત્રીસના અવિભાજ્ય અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કોઈ કહે કે મારે તો છત્રીસના અવયવ પાડવા છે છ ગુણ્યા છ તો પણ આપણો દાખલો થઈ શકે તેમાં આપણે છ એ અવિભાજ્ય અવયવ નથી તેથી તેના ફરી અવયવ પાડીએ છના અવયવ પડશે બે ગુણ્યા ત્રણ બીજા છ જેમના તેમ હવે આપણે આગળ વધીએ તો બે અને ત્રણ બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે જેમના તેમ અને છના ફરીથી અવયવ પાડીએ તો તે થશે બે ગુણ્યા ત્રણ તો આ જવાબ પણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ આવશે કોઈ કહેશે કે નાના મારે તો બાર ગુણ્યા ત્રણ લખવા છે તો તે રીતે પણ થઈ શકે જેમાં બાર એ અવિભાજ્ય નથી તેથી આપણે તેના અવયવ પાડીએ તેના અવયવ પાડશું ત્રણ ગુણ્યા ચાર અને ત્રણ જેમના તેમ આગળ વધીએ તો ત્રણ અવિભાજ્ય હોવાથી તેને જેમના તેમ રાખીએ ત્યારબાદ છે ચાર જેના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે આપણને મળશે બે ગુણ્યા બે અને છેલ્લે રહેલા ત્રણ જેમના તો પણ આપને જવાબ મળશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વળી કોઈને એમ થાય કે ના ના મારે તો અઢાર ગુણ્યા બે લેવા છે તો તેમ પણ આપણે કરી શકીએ અહીંયા અઢાર એ અવિભાજ્ય નથી તો તેના આપણે અવયવ પાડીએ ત્રણ ગુણ્યા છ અને બે અવિભાજ્ય હોવાથી જેમના તેમ આગળ વધતા ત્રણ અવિભાજ્ય છે તેને જેમના તેમ લખી દઈએ ત્યારબાદના છ એ અવિભાજ્ય ન હોવાથી તેના આગળ અવયવ પાડીએ તે થશે બે ગુણ્યા ત્રણ અને અંતમાં રહેલા બે જેમના તેમ તો અહીંયા જુદી જુદી ચાર રીતે આપણે છત્રીસના અવિભાજ્ય અવયવ પાડ્યા અને આપણને છત્રીસના અવિભાજ્ય અવયવ મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અહીં બે અને ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણો આ અંતિમ જવાબ રહેશે આગળ વધતા આપણે શીખીએ અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રી કોઈ એક સંખ્યા લઈ અને તેના અવયવોને વૃક્ષની જેમ લખતા જઈએ ધારો કે એક સંખ્યા સાઠ તેના કોઈ અવયવોની એક જોડ લખીએ દસ અને છ દસ ગુણ્યા છ એટલે સાઠ હવે દસની કોઈ એક અવયવની જોડ લખીએ તે થશે પાંચ અને બે પાંચ બે દસ તે જ રીતે છ ના અવયવ લખીએ તે થશે ત્રણ ગુણ્યા બે એટલે કે ત્રણ અને બે આ રીતે આપણે સાહીઠનું અવયવ વૃક્ષ બનાવ્યું આ રીતે તમે તમારી જાતે પણ અન્ય કોઈ સંખ્યા લઈ તેનું અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટરી બનાવી શકશો સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાની વધુ એક રીત પણ પ્રચલિત છે જેને આપણે ભાગાકારની રીત કહીએ છીએ તેના વિશે પણ થોડું જાણી લઈએ આ રીતમાં આપેલી સંખ્યાને બે ત્રણ પાંચ સાત વગેરેથી ક્રમમાં વારંવાર ત્યાં સુધી ભાગીએ જ્યાં સુધી વાઘફળ તેનાથી વિભાજીત થતું રહે એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ ધારો કે કોઈ સંખ્યા લઈએ નવસો તેના આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધીએ સૌ પ્રથમ આપણે બે વડે ભાગાકાર કરીએ નવસો ભાગ્યા બે કરવાથી જવાબ મળશે ચારસો પચાસ હજુ આપણે તેને બે વડે ભાગી શકશું મિત્રો આપને વિભાજ્યતાની ચાવીઓ તો યાદ જ હશે તેનો ઉપયોગ કરી અને અહીં આગળ દાખલો ગણવાનો છે ફરીથી ચારસો પચાસને બે વડે ભાગીએ તો આપણને જવાબ મળશે બસો પચીસ હવે તેને આપણે બે વડે નહીં ભાગી શકીએ હવે આપણે તેને ત્રણ વડે ભાગાકાર કરી જોઈએ ત્રણ વડે બસો પચીસને ભાગતા જવાબ મળશે પંચોતેર પંચોતેર ને ત્રણ વડે ફરીથી ભાગીએ તો જવાબ મળશે પચીસ હવે આ પચીસને આપણે પાંચ વડે ભાગશું જેથી જવાબ મળશે પાંચ અને તે પાંચને પણ ફરીથી પાંચ વડે ભાગીએ તો જવાબ મળશે એક આમ નવસોના અવિભાજ્ય અવયવ થશે બે ગુણિયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આમ નવસોના આવેલા તમામ અવયવો એ અવિભાજ્ય સંખ્યા છે માટે તેને આપણે નવસોના અવિભાજ્ય અવયવ કહીશું ધન્યવાદ